નમસ્કાર મિત્રો છેલ્લે ગયા અઠવાડિયે આપણે ક્વિક રિવિઝન સિરીઝ પહેલી પૂરી કરી હતી જેની અંદર આપણે ચાર પ્રકરણોનો અભ્યાસ કર્યો પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ બે બહુપદીઓ ચાર દ્વિચલ સુરેખા સમીકરણ અને છ રેખાઓ અને ખૂણાઓ હવે આ અઠવાડિયે આપણે કેટલાક એવા મુદ્દાઓની વાતો કરવાની છે કે જેની અંદર સંભાવના આંકડા શાસ્ત્ર પૃષ્ઠફળ અને ઘનફળ અને હેરોન નું સૂત્ર કવર કરવાનું છે હવે સૌથી પહેલો ટોપિક જે આપણે આ સિરીઝની અંદર આ બીજા અઠવાડિયાની અંદર શરૂ કરવો છે એ છે સંભાવના સંભાવનાને રિલેટેડ બેઝિક કન્સેપ્ટો શું છે એની થિયરી પહેલા સમજીએ પછી એના થોડાક દાખલા કરીએ બે કન્સેપ્ટ આપણે શીખેલા એને એટલે ઓલમોસ્ટ એવું કહી શકાય કે તમારું આખું સંભાવના પૂરું થઈ જાય સંભાવના પ્રકરણની જો હું તમારી સાથે વાત કરું ને મિત્રો તો સંભાવના એક એવું પ્રકરણ છે કે જેનું નવમાં ધોરણમાં જેટલું લેવલ છે ને એટલું જ એપ્રોક્સિમેટલી દસમા છે કોઈ એક્સ્ટ્રા લેવલ નથી ઘણા ચેપ્ટરોમાં કેવું હોય કે નવમાં શીખો ને એની કરતા ઘણું બધું વધારે તમારે એ જ ચેપ્ટરમાં દસમામાં શીખવાનું આવતું હોય દાખલા તરીકે આંકડાશાસ્ત્ર છે બરાબર તો આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મધ્યસ્થ અને બહુ લક્ષોત્તા શીખ્યા હોઈએ નવમા ધોરણમાં તો દસમા ધોરણમાં વર્ગીકૃત માહિતી માટે મધ્યક મધ્યસ્થ બહુ લક્ષ આવે પૃષ્ઠફળ અને ઘનફળ છે તો એક એક છૂટો છૂટો પદાર્થ હોય ખાલી નળાકાર ખાલી શંકુ ખાલી ગોળો ખાલી અર્ધગોળો તો એના માટેના પ્રશ્નો આપણે ધોરણ નવમાં શીખાવીએ તો ધોરણ દસ ની અંદર બે પદાર્થોને ભેગા કરશે નળાકારની ની ઉપર અર્ધગોળો મૂકી દેશે અથવા તો અર્ધ ગોળાની ઉપર શંકુ મૂકી દેશે બરાબર ટૂંકમાં બે પદાર્થોનું સંયોજન કરેલું હોય સંયોજિત પદાર્થનું પૃષ્ઠફોળ ઘનફળ આપણે ધોરણ દસ માં શોધવાનું આવે ઇન શોર્ટ નવમા ધોરણ કરતા ઘણું બધું એડવાન્સ આપણે દરેક ચેપ્ટરોમાં દસમા ધોરણમાં ભણવાનું હોય બહુ પદીઓ છે બરાબર છે દ્વિચાર સુરેખ સમીકરણ છે યામ ભૂમિતિ છે આ બધા પ્રકરણો ફરીથી ધોરણ દસમાં પણ ભણશો પણ ત્યારે અહીંથી આગળના લેવલ સુધી પણ આ પ્રકરણ એવું છે કે જે તમે ધોરણ નવ માટે ચર્ચા કરો કે ધોરણ દસ માટે ચર્ચા કરો બરાબર ઓલમોસ્ટ બંનેનું લેવલ સરખું જ છે બહુ એટલે બહુ માઇનર બે પાંચ ટકાનો તફાવત હશે લેવલમાં બાકી એમ કેવો કે જરી તફાવત જ નથી લેવલમાં બંનેનું લેવલ સરખું જ છે નવમાં ધોરણના છે હવે અંદર આપણે કેટલી કેટલી થિયરીઓની ચર્ચા આપણે કરેલી છે બરાબર એની ચર્ચા કરી લઈએ સૌથી પહેલા તો તો સંભાવનાની અંદર આપણે સૌથી પહેલા અલગ અલગ પ્રયોગો કરીએ છીએ અલગ અલગ શું કરીએ છીએ પ્રયોગો કરીએ છીએ એક પ્રયોગમાં સૌથી પહેલા આપણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરીએ છીએ શું કરીએ છીએ સિક્કો ઉછાળવાના પ્રયોગો કરીએ છીએ તમે માની લો સિક્કો એક વખત ઉછાળો કેટલી વખત એક વખત સિક્કો ઉછાળવામાં આવે

પણ અહીંયા બે ની એક ઘાત હતી અહીંયા બે ની બે ઘાત બે ની બે ઘાત એટલે કેટલા થાય ચાર કેટલા થાય ચાર થઈ જશે અચ્છા હવે આગળ તો તો ચાર પરિણામો કયા કયા તમે સિક્કો બે વખત ઉછાળો છો એવું શક્ય છે બંને વખત હેડ મળે યસ પોસિબલ છે આ એક શક્યતા છે હું સિક્કો બે વાર ઉછાળું ને બંને વખત હેડ મળે આ એક શક્યતા છે એવું શક્ય છે પહેલા હેડ મળે ને પછી ટેલ મળે યસ ઇટ ઇઝ ઓલસો પોસિબલ આ પણ શક્ય છે કે પહેલા વખતે હેડ મળે બે વાર ઉછાળો હોય તો પહેલા વખતે હેડ મળે ને બીજા વખતે ટેલ મળે આ પણ પોસિબલ છે અચ્છા પહેલા ટેલ મળે ને પછી હેડ મળે એવું નથી પોસિબલ હા આ પણ પોસિબલ છે કે પહેલા વખત સિક્કો ઉછાળું ત્યારે ટેલ મળે અને બીજી વખત સિક્કો ઉછાળું ત્યારે હેડ મળે અને એક શક્યતા એવી પણ છે કે બંને વખત ટેલ મળે તમને એક શક્યતા છેલ્લી ચોથી કેવી છે કે બંને વખત ટેલ મળે અહીંયા આગળ હેડ અને ટેલ નો મતલબ તમે સમજતા હશો હેડ એટલે થશે છાપ બરાબર અને ટેલ એટલે ત્રણ વખત ઉછાળવાનો પ્રયોગ કરો એકનો એક સિક્કો કેટલી વાર ઉછાળીએ ત્રણ વાર એક વાર ઉછેડો જોયું કેટલા આવ્યા હેડ આવ્યા કે ટેલ આવ્યા બીજી વાર ઉછાળો જોયું કે શું આવે છે ત્રીજી વાર ઉછાયડો જોયું શું આવે છે તો તમને બે ની ત્રણ ઘાત એટલે કે આઠ પરિણામો શક્ય મળશે કેટલા પરિણામો આઠ પરિણામો એ આઠ પરિણામો કયા કયા છે આ ચાર પરિણામો તો તમને મોટો યાદ રહી જશે એચ 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 ટી ટી એચ ટી ફરીથી આ ચારે ચાર લખો એચ 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 ટી ટીએચ અને ટીટી ઓકે ચલો આ ચાર પરિણામો મેં બે વખત લખ્યા એટલે ચાર દુ આઠ પરિણામો થઈ ગયા પણ હજી આધુરુ છે પેલા ચારેયમાં પાછળ એચ ચોટાડી દો અને છેલ્લા ચારેયમાં છેલ્લે ટી ક્લિયર છે તો તમને ટોટલ આઠ પરિણામો મળી ગયા એચએચી ટીટીએચી એચ ટી 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 એચ ટી અને ટી ટીટી આવા આઠ પરિણામો જે છે એ આપણને મળી ગયા ખ્યાલ તમને પડતો હશે તો તમે સિક્કો ત્રણ વાર ઉછાળો તો એવું શક્ય છે ત્રણેય વખત હેડ આવે તમે સિક્કો ત્રણ વાર ઉછાળો તેવું શક્ય છે પહેલી વખત હેડ આવે બીજી વખત ટેલ આવે ને ત્રીજી વખત હેડ આવે તમે સિક્કો ત્રણ વાર ઉછાળો તો એવું શક્ય છે કે પહેલા ટેલ આવે પછી બે વખત હેડ હેડ આવે બરાબર છે તમે સિક્કો ત્રણ વાર ઉછાળો તેવું શક્ય છે કે પહેલા બે ટેલ આવે ને પછી હેડ આવે તમે સિક્કો ત્રણ વાર ઉછાળો એવું શક્ય છે કે પહેલા બે હેડ આવે ને પછી ટેલ આવે આવી રીતે ટોટલ આઠ શક્યતાઓ છે અલગ અલગ આ બધી વસ્તુઓની ચર્ચા આપણે થઈ ગઈ છે હવે આપણે નવો પ્રયોગ કરીએ સિક્કો મેક્સિમમ ત્રણ વખત ઉછાળવા સુધીના પ્રયોગો બરાબર છે હવે આપણે પાસો ઉછાળવાનો પ્રયોગ કરીએ શું કરીએ પાસો ઉછાળવાના પ્રયોગો કરીએ તો પાસો ઉછાળવાના પ્રયોગમાં આપણે જો પાસાને એક વખત ઉછાળશું ને ખાલી એક જ વખત બરાબર તો છ ની એક ઘાત એટલે કે છ પરિણામો શક્ય બનશે કેટલા પરિણામો આ શક્ય છે જ્યારે તમે પાસો એક વખત ઉછાળવાનો પ્રયોગ કરો છો ત્યારે જો પાસો બે વખત ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે તો છ ની બે ઘાત એટલે કે છત્રીસ પરિણામો મળી શકે કેટલા છત્રીસ छत्रिस परिणामों क्या क्या जो वन बाय वन 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 टू वन थ्री वन फोर वन फाइव वन सिक्स है ना? पची वन सेवन तो आवे नहीं? अच्छा पची टू वन टू 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 थ्री टू फोर टू फाइव ટુ સિક્સ ઓકે ચાલો શું થશે પછી થ્રી વન થ્રી ટુ થ્રી 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 ફોર થ્રી ફાઈવ થ્રી સિક્સ હજી આ અડધા થયા હજી અડધા બાકી રહ્યા તો તમે જાતે વિચારી લેજો કયા છત્રીસ પરિણામો શક્ય છે નીચે હજી આવશે ઘણા બધા પરિણામો બરાબર છે આવા છત્રીસ પરિણામો જે છે એ તમારે પૂરા કરવાના રહે હવે આનો અર્થ શું થાય વન કોમાં ટુ એનો અર્થ શું થાય કે જ્યારે પાસો તમે બે વખત ઉછાળ્યો ત્યારે પહેલી વખત પાસો ઉછાળવાથી બે મળ્યા અને બીજી વખત પાસો ઉછાળવાથી ચાર મળ્યા થ્રી કોમા થ્રી નો અર્થ શું થયો કે પાસો બે વાર ઉછાળ્યો એમાં પહેલા વખત પણ પાસા ઉપર ત્રણ મળ્યા અને બીજી વખત પણ પાસા ઉપર ત્રણ મળ્યા આગળ જતા તમને ફાઈવ કોમા સિક્સ પણ મળશે આગળ જતા આ જે મેં નથી લખ્યું એ પોર્શનમાં તો એનો અર્થ શું થયો કે પાસો બે વાર ઉછાળો છો એમાં પહેલી વખત પાંચ મળે છે અને બીજી વખત છ મળે છે તો આટલી વસ્તુઓ જે છે એ સિક્કા અને પાસાની અંદર આપણે ધ્યાનમાં રાખતા હતા હવે જો એક પાસો બે વખત ઉછાળો કે બે પાસાને એક વખત ઉછાળો શક્ય પરિણામો આ થશે જો બંનેને ખાસ સમજો બંને વચ્ચેનો તફાવત ખાસ સમજજો એક પાસો બે વખત ઉછાળું કે બે પાસાને એક સાથે ઉછાળું આ બે પાસા છે મારી પાસે એ બંનેને એક સાથે ઉછાળું તો બંનેના શક્ય પરિણામો આ થશે છત્રીસ એ જ રીતે એક સિક્કો ત્રણ વાર ઉછાળું કે ત્રણ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે શક્ય પરિણામો આથ થાય એ જ રીતે એક સિક્કો બે વાર ઉછાળું કે બે સિક્કાઓને એક સાથે ઉછાળું એક સિક્કો હાથમાં એક સિક્કા હાથમાં બંનેને એક સાથે ઉછાળું તો પણ શક્ય પરિણામો આ થાય ક્લિયર છે તો શક્ય પરિણામો વિશેની વાત જે છે એ આપણે કરવાની હતી જેની વાત પૂરી કરીએ આપણે અહીંથી આગળ વધીએ હવે હવે આપણે પત્તાઓ ઉપર વયા જઈએ ઝડપથી કુલ કેટલા પત્તા હોય કુલ બાવન પત્તા હોય ઈ બાવન નું જો તમે વર્ગીકરણ કરો ને ફુલ્લી ના પત્તા હોય તેર પત્તા શેના હોય કાળી ના હોય અને બાકીના તેર પત્તા શેના હોય તો કે ફૂલ્લી ના હોય તો જો કાળા રંગના પત્તા પૂછે તો કેટલા કહેવાના કાળા રંગના તો કાળા રંગ પૂછે તો છવ્વીસ પણ કાળીના પત્તા કેટલા એવું પૂછે તો શું કહેવાનું કે આની અંદર કન્ફ્યુઝ નો થતા આની અંદર ભૂલ નો કરી બેસતા ક્લિયર ઓકે તો અહીંયા આગળ કુલ પાવન પત્તા છવ્વીસ પ્લસ છવ્વીસ છવ્વીસ લાલ રંગના છવ્વીસ કાળા રંગના લાલ રંગમાં લાલ અને ચરકટ કાળા રંગમાં કાળી અને ફૂલ્લી હવે અહીંયા તેર તેર પત્તા કયા કયા હોય તો તમે જાણો છો એકો હોય દુડી હોય તીડી હોય ચાર હોય પાંચ હોય છ હોય સાત આઠ નવ દસ છેલ્લે ગલ્લો રાણી અને બાદશાહ હવે આ જ તેર પત્તા અહીંયા પણ રિપીટ થશે બેઠે બેઠા આ તેર પત્તા અહીંયા આવશે આ તેર પત્તા અહીંયા આવશે ને આ તેર પત્તા અહીંયા આવશે હવે પ્રશ્નો અહીંથી શરૂ થાય કે કુલ

બાવન માંથી ચાર પત્તા એવા હોય કે જેટલા બાવન માંથી લાલ રંગના સ્પેસિફાઈ રંગ શબ્દ આપેલો છે રકમમાં તો મારે છવ્વીસ જવાબ આપવાનો તમને પૂછાય કે બાવન પત્તામાંથી માંથી લાલ ના પત્તા કેટલા તો જવાબ તેર આવે બાવન માંથી તેર પત્તા લાલના છે કેટલા તેર પત્તા ક્લિયર થાય છે લાલ રંગના છે છે પણ કેટલા તો કે છે ક્લિયર થતું હશે ઓકે હવે તમને એવું પૂછે બાવન પત્તામાંથી કાળા રંગના પત્તા કેટલા તો કે છવ્વીસ બાવન પત્તામાંથી કાળીના પત્તા કેટલા તો કે તેર હવે હું પ્રશ્ન એવો પૂછું છું કે બાવન પત્તામાંથી લાલ રંગના એકા કેટલા આખી કેટ ની અંદર કેટલા એકા લાલ રંગના હશે તો જો લાલ રંગના ટોટલ છવ્વીસ પત્તા હોય લાલ રંગના ટોટલ કેટલા પત્તા હોય છવ્વીસ પણ એની અંદર એકા કેટલા હોય બે એક લાલનો નો એકો અને એક ચરકટનો નો એકો એ બંને લાલ રંગના એકા કહેવાય બરાબર છે કુલ લાલ રંગના છવ્વી પત્તા હોય પણ આપણને લાલ રંગના કુલ પત્તા નથી પૂછા લાલ રંગના એકા કેટલા વન કેટલા છે એકો બરાબર તો એક લાલ લાલની અંદર હોય એક એક ચરકટ ની અંદર હોય એટલે આ બે થઈને લાલ રંગના બે એકા થઈ જશે ક્લિયર સમજણ પડતી હશે તમને કારણ કે આના આધારે તમારે સંભાવના શોધવાની આવવાની છે અચ્છા કુલ ચિત્રવાળા પત્તા કેટલા હોય કુલ ચિત્રવાળા તો જો આની અંદર છેલ્લે ત્રણ ચિત્રવાળા પત્તા છે કોણ કોણ બાદશાહ રાણી અને ગુલામ બરાબર છે તો આ ત્રણ જે રીતે ચિત્રવાળા છે એવી રીતે ત્રણ ચિત્રવાળા વાળા અહીંયા હશે એવી રીતે ત્રણ ચિત્રવાળા પત્તા આની અંદર હશે અને એવી રીતે ત્રણ ચિત્રવાળા ચિત્ર વાળા પત્તા ત્રણ વત્તા ત્રણ વોટલ ચિત્ર વાળા પત્તા કહેવાય બાવન માંથી બાર પત્તા એવા હશે કે જેની અંદર ચિત્રો હશે ક્લિયર છે ઓકે ચલો તો આટલી વસ્તુઓને આપણે જોઈ લીધી સૌથી પહેલા આપણે સિક્કા અને પાસા માટેની વાતો કરી અને ત્યારબાદ આપણે પત્તા વિશેની વાત કરી અહીંયા આગળ અલગ અલગ પ્રયોગોના શક્ય પરિણામોની વાતો પૂરી થાય છે હવે આપણે કેટલીક બેઝિક વસ્તુઓ સંભાવનાની શીખી લેવી છે કે સંભાવનામાં કેટલાક ગુણધર્મો છે કોઈપણ ઘટનાની સંભાવના ગુણધર્મો જો પહેલો ગુણધર્મ કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો કે તેથી વધુ તથા એક કે તેથી ઓછી જ હોય એટલે કે ઝીરો અને એકની વચ્ચે હોય અથવા ઝીરો હોય અથવા એક હોય કાં તો કેટલી હોય ઝીરો હોય કાં તો કેટલી હોય એક હોય કાં તો એ બેની કેવી હોય વચ્ચે હોય તો પ્રોબેબિલિટી ઓફ એ ઝીરો મોટી હોય અને એક કે કરતાં નાની હોય કોઈ એવું ન હોય કે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ સંભાવના એવી જો માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ આની વચ્ચે ન આવે ઝીરો અને એકની વચ્ચે નો આવે આ આંકડો બરાબર ઓકે કોઈ દી એવું ન બને કે આ ઘટનાની સંભાવના બે પોઈન્ટ ત્રણ છે એવું કોઈ દી ન બને સંભાવના કોઈ દી એકથી વધારે ન હોય મેં શું કીધું સંભાવનાનું મૂલ્ય હંમેશા કોની વચ્ચે હોય બોલો તો કાં તો ઝીરો હોય કાં તો એક હોય કાં તો ઝીરો અને એકની એક્ઝેટ વચ્ચે ક્યાંક આવતું હોય ઝીરોથી ઓછું પણ કોઈદી ન હોય ને એકથી વધારે પણ કોઈ કોઈદી ન હોય કોઈ દીધી ઝીરોથી નાનું મૂલ્ય ન હોય સંભાવનાનું કે એકથી વધારે પણ હોય નહીં આટલી વસ્તુઓ ક્લિયર હશે તો દુનિયાની કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો એક કે તેની વચ્ચેની સંખ્યા હોય છે ઓકે બીજી વસ્તુ જેની સંભાવના વન હોય ને પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ વન હોય ને તો ઘટના કહેવાય ચોક્કસ ઘટના કહે છે જેની સંભાવના એક હોય એક એટલે સો ટકા થાય એક એટલે શું થાય સંભાવનાની અંદર સો ટકા તો જે ઘટના સો એ સો ટકા થવાની છે જેની સંભાવના એક છે સંભાવના એક છે એવી ઘટનાની કેવી ઘટના કેવાય ચોક્કસ ઘટના દાખલા તરીકે હું એમ કેતો કે સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના કેટલી તો એક થાય કારણ કે ચોક્કસ ઘટના છે એ થવાનું જ છે સો એ સો ટકા ક્લિયર

કોઈ પણ ઘટના હોય એને અશક્ય ઘટના કહેવામાં આવે દાખલા તરીકે સૂર્ય પશ્ચિમ માં ઉગે તો આશક્ય આશક્ય ઘટના છે જ નથી કોઈ દિવસ તો ઝીરો થઈ ગઈ એટલે અશક્ય ઘટના કહીશું અચ્છા બીજું સો ગુણના પેપરમાં એકસો એક ગુણ આવે શક્ય જ નથી બરાબર સો ગુણના પેપરમાં એકસો એક ગુણ આવવા શક્ય જ નથી એટલે એ પણ કેવી થઈ ગઈ અશક્ય ઘટના થઈ ગઈ હવે આ વસ્તુને ખાસ સમજો ઘણા બધા લોકો આને નથી સમજી શકતા પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ વન પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ વન આ શું કહેવા માંગે છે સમજો આજે કોઈ ક્રિકેટ મેચ છે એમાં ભારતની જીતવાની સંભાવના સાહીઠ ટકા એટલે કે જીરો છ છે આજની મેચમાં ભારત જીતે એ ઘટનાની સંભાવના તમને કેટલી આપેલી આપેલી હોય છે હવે તમારે શોધવું છે કે આજની મેચ ભારત ન જીતે તેની સંભાવના કેટલી આ ઝીરો પોઈન્ટ છ એટલે એક શબ્દોમાં કહું તો એ સાઈઠ ટકા થયા તમને જો ખબર પડતી હોય ને તો ઝીરો પોઈન્ટ છ ગુણ્યા સો કરો એટલે એ ટકામાં ફરી જાય ઝીરો પોઈન્ટ છ ગુણ્યા સો કરો તો શું કરે એ ટકામાં ફરી જાય એટલે સાઈઠ ટકા થઈ ગયા જીતવાની સંભાવના સાઠ ટકા હોય તો હારવાની સંભાવના કેટલી ચાલીસ ટકા થાય કે ન થાય બોલોના કેટલી થાય ચાલીસ આ ચાલીસ ટકા જે છે એને જો તમે સો વડે ભાગી નાખશો એટલે જીરો પોઈન્ટ ચાર આવશે એટલે કે જો ભારતની જીતવાની સંભાવના આજે જીરો છ હોય

ધારો કે કોઈ ઝેડ સમીર કરીને કોઈ સ્ટુડન્ટ છે સમીર પરીક્ષામાં પાસ થાય તેની સંભાવનાને આપણે પ્રોબેબિલિટી ઓફ એ કહી દઈએ અને સમીર પરીક્ષામાં પાસ ન થાય તેની સંભાવનાને આપણે પ્રોબેબિલિટી ઓફ એ બાર કહી દઈએ ધારો કે સમીરની પરીક્ષામાં પાસ થવાની સંભાવના ઝીરો પોઈન્ટ આઠ છે તો એવી સંભાવના કેટલી કે પરીક્ષામાં પાસ નહીં થાય સમીર તો ઝીરો પોઈન્ટ આઠમાં કેટલા ઉમેરું તો ઝીરો પોઈન્ટ વન આવે તો જવાબ આવે ઝીરો પોઈન્ટ ટુ

અને સમીર પાસ ન થઈ શકે આ બંને ઘટનાઓ એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય આજે વરસાદ પડે એ ઘટના હોય તો આજે વરસાદ ન પડે એની પૂરક ઘટના થાય પૂરક ઘટના એટલે શું બરાબર છે તો કે આપેલ પરિસ્થિતિ જે તમને આપેલી છે એના કરતા તદ્દન ઉલટી પરિસ્થિતિ બરાબર છે આજે હવામાન ખાતાની આગાહી સાચી પડે એની સંભાવના જીરો પોઈન્ટ છે અથવા તો હાલો ઝીરો પોઈન્ટ બાણું છે બરાબર એટલે કે બાણું ટકા થઈ ગયા એ કેટલા ટકા થયા ઝીરો પોઈન્ટ બાણું એટલે કેટલા થયા સો વડે ગુણો એટલે બાણું ટકા થઈ ગયા તો આજે એની સંભાવના આજેની આગાહી સાચી ન પડે હવામાન ખાતાની આગાહી આજે સાચી ન પડે તો એની સંભાવના કેટલી થાય તો કે આઠ ટકા થાય એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ બરાબર આઠ ભાગ્યા સો કરશો તો આવી જશે તો જો હવામાન ખાતાની આગાહી સાચી પડેની સંભાવના આટલી હોય તો સાચી ન પડેની સંભાવના આટલી થાય તો આ બધી વસ્તુઓ વિશે જે છે એ આપણે ઓલરેડી પરિચિત છીએ અને અમુક અંશે એનો આપણને આઈડિયા પણ છે એટલે આની બહુ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી ક્લિયર ટૂંકમાં પૂરક ઘટના કોને કહેવાય એ તમને સમજાણવું હશે કોઈ પણ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના કીધી હોય તેને એકમાંથી બાદ કરી દેવાનું એકમાંથી ઝીરો પોઈન્ટ આઠને બાદ કરો ને એટલે એટલા જ વધે એકમાંથી ઝીરો પોઈન્ટ બાણું બાદ કરો ને એટલે એટલા વધે એકમાંથી ઝીરો પોઈન્ટ છ બાદ કરો એટલે એટલા જ વધે ક્લિયર છે સમજણ પડતી હશે ખ્યાલ આવતો હશે ઓકે ચાલો તો આટલી બેઝિક ચર્ચાઓ જે છે એ આપણી થઈ ગઈ છે હવે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો એનું સૂત્ર શું છે પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે એની સંભાવના એ ઘટના એ ની સંભાવના નીચે શું લેવાના કુલ પરિણામો અથવા તો પ્રયત્નો પરિણામો ન હોય તો ઘણીવાર પ્રયત્નો હોય કુલ પરિણામો અથવા તો કુલ પ્રયત્નો ની સંખ્યા છેદમાં લેવાની હોય અને અંશમાં શું લેવાની હોય ઘટના એ ઉદભવે તેવા પરિણામો અથવા તો પ્રયત્નો ની સંખ્યા ની સંખ્યા તો અંશમાં શું લેશું મિત્રો ઘટના એ જે ઉદ્ભવવાની છે એના માટે કેટલા પરિણામો લાગુ પડે છે કેટલા પ્રયત્નો જે છે તમારા ટોટલ પ્રયત્નોમાંથી એમાં લાગુ પડે છે અને નીચે કુલ પરિણામોની સંખ્યા દાખલા તરીકે એક ક્રિકેટર બે ઓવર રમે છે એટલે કે બાર દડા રમે છે બે ઓવર એટલે કે બાર દડા બાર માંથી પાંચ વખત બાર બોલ નાખવામાં આવ્યા એ બારમાંથી પાંચ વખત બાઉન્ડ્રી મારવામાં સફળ રહે છે તો કોઈ એક ચોક્કસ દડે એ બાઉન્ડ્રી ફટકારશે એની સંભાવના કેટલી તો કુલ પ્રયત્ન કેટલી વાર કર્યો બાર વખત એટલે છેદમાં બાર આવે નીચે કુલ પ્રયત્નોની સંખ્યા કે કુલ પરિણામોની સંખ્યા આવે અહીંયા પ્રયત્ન છે પરિણામ નથી એટલે આપણે કુલ પ્રયત્નોની સંખ્યા બાર લઈ લીધી ઉપર ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા બાર વખતમાંથી માંથી કેટલા વખત સફળ રહ્યો છે તો કે પાંચ વખત તો અંશમાં કેટલા આવી જાય પાંચ આવી જાય તો કોઈ પણ ચોક્કસ દળે એ બાઉન્ડ્રી ફટકારી શકશે એની સંભાવના પાંચના છેદમાં બાર મળી ગઈ મને કેટલી મળી ગઈ પાંચના છેદમાં બાર મળી ગઈ માની લો એની કરતા થોડુંક અલગ વિચારીએ આપણે એની કરતા થોડુંક અલગ વિચારીએ કે બાર દડા એને નાખા બરાબર હવે બાઉન્ડ્રી લાઈન ની બહાર ન મોકલી શકે દડાને કોઈ ચોક્કસ નાખવામાં આવે અને બાઉન્ડ્રી લાઇનની બહાર ન મોકલી શકે એ ઘટનાની સંભાવના કેટલી તો બાર માંથી એને મોકલ્યું કેટલી વખત પાંચ વખત તો કેટલી વખત ન મોકલું તો કે સાત વખત કુલ બાર દડા હતા એમાંથી પાંચ દડા એવા હતા કે જેમાં એને બાઉન્ડ્રી ફટકારી દીધી છે તો એનો મતલબ એવો થયો કે બાકીના સાત બાઉન્ડ્રી નહી ફટકારી હોય એટલે દડા એટલે આ તમારી સંભાવના મળી ગઈ કોઈ પણ ચોક્કસ દડે ઈ બાઉન્ડ્રી લાઈનની બાર દડો નહીં મોકલી શકે એની સંભાવના આટલી થઈ ગઈ ક્લિયર તો આ બે પણ એકબીજાની પૂરક ઘટના છે કારણ કે આ બે નો સરવાળો પણ એક થઈ જાય છે બાઉન્ડ્રી બાર મોકલશે દડાને ફટકારી શકશે કે નહીં ફટકારી શકે આ બંને જે છે એકબીજાની પૂરક ઘટનાઓ થઈ ગઈ એટલે બંનેનો સરવાળો ફરીથી એક થઈ જાય છે ઓકે જો હવે પ્રશ્નોની ચર્ચા ઉપર આવી જઈએ છીએ આપણે વન બાય વન દાખલા તરીકે જુઓ ટેલિફોન ડિરેક્ટરીના એક પાના પર બસો ટેલિફોન નંબર હતા તે નંબરના એકમના સ્થાનના અંક આવૃત્તિ વિતરણ દાખલા તરીકે ટેલિફોન નંબર એટલો હોય તો એકમનો એકમનો અંક અંક ત્રણ ત્રણ કહેવાય આમાં આની અંદર કેટલો ગણાશે ગણાશે મિત્રો માટેનું કોષ્ટક આપેલું છે તો પાના પર જોયા સિવાય કોઈ એક અંક નંબર પસંદ કરવામાં આવે તો એકમના સ્થાન પરનો અંક છ હોય તેની સંભાવના કેટલી થાય હવે કુલ કેટલા નંબરો હતા તો કે બસો ટેલિફોન નંબરો છે ટોટલ બસો માંથી એવા ટેલિફોન નંબરો કેટલા કે જેનો એકમનો અંક છ મળતો હોય એકમના સ્થાન ઉપર મળતા હોય તો જો એકમના સ્થાન ઉપર મળે એવા ચૌદ કેટલા નંબર છે માંથી બસો માંથી તો બસો માંથી ચૌદ ટેલિફોન નંબર એવા છે કે જેમાં એકમના સ્થાન ઉપર છ મળે છે તો કુલ મોબાઈલ નંબર કે ટેલિફોન નંબર કેટલા છે તો કે બસો એટલે છેદમાં હું લખીશ બસો બરાબર અંશમાં શું લખીશ તો કે બસો માંથી એવા ટેલિફોન ઉપર સો થાય એટલે સાત ભાગ્યા સો જો તમે આન્સર જોવા તો ઝીરો પોઈન્ટ ઝીરો સેવન જે છે આનો આન્સર થઈ જાય ઝીરો પોઈન્ટ ઝીરો સેવન આના માટે તમે ડાયરેક્ટ ગણતરી નહીં કરી શકો આ તો મેં ખાલી ગણતરી બતાવી છે પેલા લખવું પડે ઘટના એ

કે પસંદ કરેલ નંબરમાં એકમ ના સ્થાન પરનો અંક છ હોય તેવી ઘટના પસંદ કરેલ નંબરમાં પસંદ કરેલ નંબરમાં એકમ ના સ્થાન પરનો અંક છ હોય તેવી ઘટના પહેલા તો હંમેશા ઘટના લખવાની હોય કોઈ પણ દાખલા માટે હવે લખું છું પ્રોબેબિલિટી ઓફ એ એ ની સંભાવના શું તો નીચે કુલ પ્રયત્નોની સંખ્યા અને ઉપર ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા તો કુલ પ્રયત્નોની સંખ્યા આપણે કેટલી લખશું તો કે બસ્સો મોબાઈલ નંબર કે ટેલિફોન નંબર કર્યું એમાં કે ટેલિફોન નંબર એવા હતા કે જેમાં એકમના અંક ઉપર છ હોય બસો માંથી ચૌદ એવા હતા કે જેમાં એકમના અંક ઉપર છ હોય આના અડધા થાય સો આના અડધા થાય સાત એટલે જવાબ આવ્યો સાતના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન આ જે છે એ આપણો આન્સર થઈ જશે ક્લિયર ખ્યાલ પડે છે જો આખું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું છે ને એ ખાસ જો જોવામાં આઈ હોપ તમને આઈડિયા થતો હશે કે કઈ રીતે આપણી પ્રેઝન્ટેશન હોવી જોઈએ પેલા ઘટના વ્યાખ્યાયિત કરવાની પછી પ્રોબેબિલિટી હોય બરાબર એમના છે સૂત્ર કિંમત મૂકો સાદરૂપ આપો બરાબર ડાયરેક્ટ જવાબ લખવાનો કોઈ અર્થ રહેતો નથી અહીંયા આગળ ક્લિયર છે ચલો આગળના પ્રશ્નોને જોઈએ આપણે ચલો ક્વેશ્ચન નંબર પાંચ જો હવે છે ને હું આખો દાખલો નહીં લખું મેં તમને બતાવી દીધું કે આખો દાખલો પરીક્ષામાં કઈ રીતે પ્રેઝન્ટ કરવાનો હોય પેલા ઘટના લખવાની હોય એ રકમના આધારે તમને સમજાય જ જાય કઈ રીતે લખવાની હોય આપણે પ્રેક્ટિસ કરેલી પણ છે ઘણી બધી પછી સૂત્ર અને પછી આગળવાનું હોય જો ડાયરેક્ટ આ સ્ટેપથી તમે શરૂ કરો છો તો તમારા અડધો માર્ક કપાય જ જશે એક માર્કમાંથી બરાબર ચાલો અહીંયા આગળ પાંચમો પ્રશ્ન હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા અઢીસો દિવસના તેમના હવામાનની આગાહી પૈકી એકસો પંચોતેર તે સાચી પડેલી છે તો આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી અને સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી હવે જો ટોટલ આગાહી કેટલી વખત કરે છે એ અઢીસો વખત તો નીચે ટુ ફિફ્ટી અહીંયા પણ આવશે અને નીચે ટુ ફિફ્ટી આ દાખલામાં પણ આવશે કારણ કે ટોટલ પ્રયત્ન અઢીસો વખત એ લોકોએ કર્યો એમાંથી સાચી કેટલી વખત પડી તો કે એની સાચી પડી તો હવે કેટલી વખત એની સાચી ન પડી આપણે જાતે ગણી શકીએ કે જો અઢીસો વખત માંથી એકસો ને પંચોતેર વખત એની આગાહી સાચી પડી હોય તો પંચોતેર વધશે બંનેની બાદ બાકી કરશો તો આ પંચોતેર દિવસો એવા હશે કે જે દિવસે એને આગાહી કરી તો ખરા પણ સાચી ન પડી ટોટલ એણે આગાહી અઢીસો દિવસ કરેલી છે એમાંથી સાચી એકસો ને પંચોતેર દિવસ પડી તો કેટલા દિવસ ખોટી પડી તો એના માટે બાદ બાકી કરવી જોઈએ કરનાખી મેં બાદ બાકી વધ્યા પંચોતેર ઓકે ચાલો સાચી પડી હોય એની સંભાવના શોધી હોય તો પચીસ સત્તા પચીસ દાણ જવાબ આવે ઝીરો પોઈન્ટ સેવન પચીસ તેરી પચીસ દાણ ફરીથી જવાબ આવે ઝીરો પોઈન્ટ થ્રી તો આ વસ્તુઓ જે છે એ આપણને ખ્યાલ પડવી જોઈએ ઓકે ચાલો પણ મેં તમને કીધું એ પ્રમાણે પહેલા ઘટના લખવાની પછી સૂત્ર લખવાનું પછી કિંમતો મૂકવાની ડાયરેક્ટ કિંમત મૂકીને દાખલો શરૂ કરી શકશો નહીં ટાયર બનાવતી કંપનીએ પોતાનું ટાયર બદલવાનું થાય તે પહેલા કેટલું અંતર કાપે છે તે નોંધ કરી નીચેનું કોષ્ટક હજાર ટાયર વિશેના પરિણામ દર્શાવે છે જો હજારમાંથી વીસ ટાયર એટલા નબળા નીકળ્યા કસ્ટમરોને કે જે ચાર હજાર કિલોમીટર પણ પૂરું ન ચાલ્યા ચાર હજાર કિમી અંતર કાપતા પહેલા જ ઘસાઈ ગયા હજારમાંથી બસો ને દસ ટાયર એવા નીકળ્યા હજારમાંથી કે જે ચાર હજારથી નવ હજાર કિલોમીટર જેવું ચાલ્યા ચાર હજારથી નવ હજારની વચ્ચે કંઈક ચાલ્યા હજારમાંથી ત્રણસો ને પચીસ ટાયર એવા પણ છે કે જે નવ હજારથી ચૌદ હજાર વચ્ચેના કિલોમીટર ચાલે છે નવ હજારથી ચૌદ હજાર જેટલા કિલોમીટર ચાલે છે અને હજારમાંથી ચારસો ને પિસ્તાલીસ તો એટલા સરસ ટાયર નીકળ્યા કે જે ચૌદ હજાર કિલોમીટર કરતાં પણ વધુ અંતર કાપે છે તો કયું ટાયર કેટલું ચાલે છે ને એના વિશેની માહિતી આપેલી છે બરાબર હવે પ્રશ્ન શું છે ને એને સાથે સાથે જોતા જવું પડે આપણે બરાબર ચાર હજાર કિમી અંતર કાપ્યા પહેલા ટાયર બદલવાની જરૂર પડે તેની સંભાવના શોધો તો જો તો કુલ ટાયર કેટલા છે હજાર એમાંથી એવા ટાયર કેટલા છે જે ચાર હજાર પહેલા તે ખરાબ પડી ગયા તો વીસ ટાયર એવા છે સાહેબ કેટલા વીસ ટાયર એવા છે કે જે ચાર હજાર કિમી અંતર કાપ્યા પહેલા જ ખરાબ થઈ ગયા કે ઘસાઈ ગયા તો ઝીરો ઝીરો કટ થઈ જાય ઝીરો પોઈન્ટ ઝીરો ટુ તમારો શું થાય ઝીરો પોઈન્ટ ઝીરો ટુ જે છે એ આપનો આન્સર થઈ જાય ટાયરે નવ હજાર કિમી થી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના કેટલી કેટલું અંતર કાપ્યું હોય નવ હજારથી પણ વધુ અંતર કાપ્યું હોય એની સંભાવના કેટલી તો જો નવ હજાર થી વધુ એટલે તમને ખ્યાલ પડતો હશે નવ હજાર થી વધુ કહેવાય જો નવ હજાર છે અહીંયા અહીંયા પણ છે 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 એટલે બાઉન્ડ્રી આગળ ક્યાંક વધુ વધુ કીધું કીધું કે કીધા તો સરવાળો કરો ત્રણસો ને ચારસો સાતસો અને પિસ્તાલીસ ને પચીસ સિત્તેર તો જવાબ આવે સાતસો ને સિત્તેર છેદમાં હજાર ઝીરો ઝીરો કટ થઈ જાય એટલે ઝીરો પોઈન્ટ સત્યોતેર જે છે એ આપણો આ સરવાળો કર્યો અને છેદમાં મૂકી દીધા એટલે મારે જે જવાબ જોતો એ જવાબ મને મારો મળી ગયો ક્લિયર કારણ કે મને કીધું નવ હજારથી વધુ એટલે નવ હજારની બાઉન્ડ્રી લાઈન આ છે કારણ કે આ બાજુ નવ હજારથી ઓછા છે ને આ બાજુથી નવ હજારથી વધારે છે તો આપણે આ બધાનો સરવાળો કરવો જોઈએ હે ને ભાઈ ચાલો આગળ વધીએ અહીંથી ટાયર બદલવાની જરૂર ચાર હજાર કિમી અને ચૌદ હજાર કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય એની સંભાવના છે એટલે કે ચાર હજાર પછી પણ ચૌદ હજાર પહેલા ટાયર બદલવું પડે હવે જો ચાર હજારની બાઉન્ડ્રી કઈ છે એ કયો તો અહીંયા ચાર હજાર છે અહીંયા ચાર હજાર છે એટલે આ ચાર હજારની બાઉન્ડ્રી થઈ ગઈ બરાબર ચૌદ હજાર બાઉન્ડ્રી કઈ છે આ ચૌદ હજાર છે અહીંયા ચૌદ હજાર છે એટલે આ ચૌદ હજારની બાઉન્ડ્રી થઈ ગઈ તો તમારે કોને લેવાના છે ચાર હજાર કરતા વધારે હોય પણ ચૌદ હજાર કરતા ઓછા હોય બસો પાંચસો દસ ને પચીસ પાંત્રીસ એટલે પાંચસો ને પાંત્રીસ ભાગ્યા હજાર જીરો પોઈન્ટ ફાઈવ થ્રી ફાઈવ આ તમારો આન્સર થઈ ગયો આ જે છે તમારો જવાબ થઈ જશે ક્લિયર છે ખ્યાલ પડે છે ઓકે પાંચસો પાત્રીસ ના છેદમાં હજાર જે છે આપણો જવાબ થશે ઓકે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે ચલો ત્યાર બાદ પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠ ઉપર આવી જઈએ કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચ્છીક રીતે યાદચ્છીક એટલે રેન્ડમલી કોઈ વસ્તુઓ રેન્ડમ ધારો કે હું કોઈ એવા ક્લાસમાં જતો હોઉં કે એક પણ વિદ્યાર્થી નળખતો હોઉં અને મને એમાંથી કોઈ પણ દસ વિદ્યાર્થીઓને પસંદ કરવાનું કહેવામાં આવે તો રેન્ડમલી જ કરી નાખીશ બરાબર છે મને કંઈ ખબર જ નથી કોણ વિદ્યાર્થી શેમાં સારો છે શેમાં નબળો છે એ કોઈ ખબર જ નથી બરાબર છે મને રેન્ડમલી કોઈ પણ એક એવા ક્લાસમાં લઈ જવામાં આવે કે જેમાંથી હું દસ વિદ્યાર્થીઓ તો આ રીતે પસંદ કર્યા કે રેન્ડમલી કાંઈ ખબર નહોતી મને ક્લિયર એવી રીતે રેન્ડમલી બે હજાર ડ્રાઈવરોની પસંદગી કરવામાં આવી અને તેમની ઉંમર અને તેમણે કરેલા અકસ્માત વચ્ચેનો સંબંધ શોધવા માટે કોષ્ટક દોરવામાં આવ્યું જે ડ્રાઈવરની ઉંમર અઢારથી થી ઓગણત્રીસ વચ્ચે હોય અને આખા વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય એવા ચારસો ચાલીસ ડ્રાઈવર મળ્યા કેટલામાંથી બે ચાલીસ માંથી એવા છે કે જેની ઉંમર વર્ષ છે ને અકસ્માત હજી લઈએ કે બે હજાર ડ્રાઈવરોમાંથી એકસો ને પચીસ ડ્રાઈવરો એવા છે કે જેની ઉંમર ત્રીસ થી પચાસ હતી અને એણે એક વર્ષમાં એક અકસ્માત કર્યો હતો આ બે હજારમાંથી માંથી એકસઠ ડ્રાઈવર એવા છે કે જેની ઉંમર અઢાર થી ઓગણત્રીસ વચ્ચે હતી અને એક વર્ષમાં એક્ઝેક્ટ ત્રણ અકસ્માત કર્યા હતા હજી એક છેલ્લું ઉદાહરણ લઈએ ધારો કે આ પાંત્રીસ તો આ પાંત્રીસ શું સૂચવે છે કે બે માંથી પાંત્રીસ ડ્રાઈવરો એવા નીકળ્યા કે જેની ઉંમર પચાસ થી વધુ હતી અને અકસ્માત એને બે એક્ઝેક્ટ બે અકસ્માત કરેલા હતા એક્ઝેક્ટ કેટલા બે અકસ્માત આખા વર્ષમાં કર્યા હતા હવે શહેરમાં યાદચ્છિક રીતે પસંદ કરેલ કોઈક ડ્રાઈવર માટે નીચેની ઘટનાની સંભાવના શોધો તો પેલા ઘટના તો બેઠા બેઠી અહીંથી લખી નાખવાની હોય ઘટના એ અહીંયાથી શું લખવાનું ઘટના એ ઉંમર આટલી હોય અને એ આટલા અકસ્માત કર્યા હોય બરાબર ચાલો ઉંમર કેટલી કીધી છે અઢાર થી ઓગણત્રીસ ની વચ્ચે એટલે તમારે આની અંદર જ જોવાનું આવશે અઢાર થી ઓગણત્રીસ ની ઉંમર એટલે આની અંદર જ જોવાનું આવશે આ પહેલી જે રો છે એની અંદર જ તે ઓકે અને એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય આની અંદર આ ઝીરો અકસ્માત એક અકસ્માત બે અને ત્રણ ત્રણ અકસ્માત કરવાવાળા કેટલા ડ્રાઈવરો છે એકસઠ ડ્રાઈવરો છે એકસઠ કેટલામાંથી આઉટ ઓફ ટુ થાઉઝન્ડ એટલે કે બે હજાર માંથી બે હજાર ડ્રાઈવરો કેટલા તો કે એકસઠ ડ્રાઈવરો એવા મળ્યા કે જે લોકો જે છે એની ઉંમર અઢાર થી ઓગણત્રીસ હોય ને અકસ્માતની સંખ્યા એક વર્ષમાં ત્રણ હોય હવે ઉંમર ત્રીસ થી પચાસ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય પેલા ઉંમર કેટલી કીધી છે ત્રીસ થી પચાસ એટલે તમારે આ કોલમ આ રો ની અંદર જોવું પડે આ તમે જુઓ તો તમને કીધું શું છે કે એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય એક અકસ્માત કર્યું હોય તોય લેવાનો અને એક થી વધુ અકસ્માતો કર્યા હોય તોય લેવાના આ બધાને બરાબર તો આ એક અકસ્માત વાળા ડ્રાઈવરોની સંખ્યા છે ને આ બધા જે છે એક કરતાં વધારે અકસ્માત વાળાઓની સંખ્યા છે તો આનો સરવાળો કરી નાખીએ આપણે તો શું થશે તો પચીસ બરાબર પ્લસ આ બે કેટલા થઈ જશે ચાલીસ ને સાઈઠ સો એટલે બસો પચીસ થઈ ગયા ટોટલ કેટલા થઈ ગયા બસો પચીસ આ સાઈઠ ને આ ચાલીસ સો બસો પચીસ તો કેટલો કેટલો જવાબ આવશે બસો ને પચીસ ભાગ્યા બે હજાર તમે છેદ ઉડાડો તો પચીસ નવા પચીસ અઠ્ઠા પાછળ આવે ઝીરો એટલે જવાબ શું નવ ના છેદમાં એસી જો તમે છેદ ઉડાડવા માંગતા હો હા છેદ તો ઉડાડવા જ પડશે જો કે કમ્પલસરી છે અહીંયા તો ઉડતા જ નથી એટલે આપણે નહોતા ઉડાડ્યા ઉપરના દાખલામાં અહીંયા નવ ના છેદમાં એસી જે છે એ તમારો કરેક્ટ આન્સર જે છે એ પરફેક્ટલી થઈ જશે છેલ્લો પ્રશ્ન એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય હવે જો એક પણ અકસ્માત ન કર્યા હોય એવા કઈ ઉંમરના ડ્રાઈવર લેવાના એ તો કઈ કીધું નથી અઢાર થી ઓગણત્રીસ વાળા ડ્રાઈવરો લેવાના જણે એક પણ અકસ્માત ન કર્યા હોય કે ત્રીસ થી પચાસ વાળા ડ્રાઈવરો લેવાના જણે એક પણ અકસ્માત ન કર્યા હોય કે પચાસ થી વધુ ઉંમરવાળા ડ્રાઈવરો લેવાના કે જણે એક પણ અકસ્માત ન કર્યા હોય તો આનો જવાબ શું છે તો અહીંયા ઉંમરની કોઈ સ્પષ્ટતા નથી એટલે તમારે આ ત્રણેય ડ્રાઈવરોને લઈ લેવાના ત્રણેય કેટેગરીના ડ્રાઈવરો લઈ લેવાના તો આ બધાનો ટોટલ કરી નાખો તો આ થાય પાંચ બરાબર છે આ થાય ઝીરો વધી એક પાંચ ને પાંચ દસ ત્રણ તેર એટલે તેરસો પાંચ ડ્રાઈવરો એવા છે કેટલા તેરસો પાંચ અહીંયા યસ તેરસો પાંચ ડ્રાઈવરો એવા છે કે જેણે એક પણ અકસ્માત આખા વર્ષમાં કર્યું નથી કેટલામાંથી તેરસો પાંચ તો કે બે હજારમાંથી આઉટ ઓફ ટુ થાઉઝન્ડ બરાબર તો ઉપર આવશે તેરસો પાંચ નીચે આવશે બે હજાર નીચે કુલ ડ્રાઈવરોની સંખ્યા ને ઉપર એક પણ અકસ્માત ન કર્યો હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા ક્લિયર ચલો આમાં પણ પ્રશ્ન ન હોવો જોઈએ જો બિયારણની પાંચ થેલી પૈકી દરેકમાં પચાસ બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા વીસ દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે પહેલું પહેલી થેલીમાં પચાસ માંથી ચાલીસ બીજ અંકુરિત થઈ ગયા બીજી થેલીમાં પચાસ માંથી અડતાલીસ બીજ અંકુરિત થઈ ગયા ત્રીજી થેલી માંથી પચાસ માંથી બેતાલીસ બીજ થયા ચોથી થેલીમાં જે પચાસ બીજ હતા એમાંથી એકતાલીસ અંકુરિત થઈ ગયા તો પહેલું થેલીમાંથી માંથી ચાલીસ થી વધુ બીજ અંકુરિત થયા હોય ચાલીસ થી વધુ કોને કહેવાય જો આ ચાલીસ ને ચાલીસ થી વધુમાં નો સમાવાય જો એમ કીધું હોત ને કે ચાલીસ કે ચાલીસ થી વધુ તો ચાલીસ આવે એમાં અહીંયા સ્પષ્ટ ચાલીસથી વધુ જ કીધું છે એટલે ચાલીસ નહીં લેવાના એટલે આ થેલી નહીં લાગુ પડે આપણને આ ચાલીસથી વધુ લાગુ પડશે આ પડશે આ ચાલીસથી વધુ નથી યસ આ ચાલીસથી વધુ છે તો કેટલી થેલી ત્રણ થેલી કેટલામાંથી પાંચમાંથી તો પહેલો જવાબ આવે પાંચમાંથી ત્રણ થેલી એટલે કે ઝીરો પોઈન્ટ છ આની સંભાવના થઈ ગઈ કેટલી થઈ ગઈ ઝીરો પોઈન્ટ છ જે છે આની સંભાવના થઈ જશે થેલી માં ઓગણ બીજ અંકુરિત થયા હોય હવે આમાંથી ઓગણ ક્યાંય તમને દેખાય છે એક કઈ થેલી છે પાંચ થેલી પૈકી ટોટલ પાંચ થેલી છે આપણી પાસે બરાબર પણ એમાંથી એક કઈ થેલી એવી તમને દેખાય કે જેમાં પાંચ બીજ અંકુરિત સોરી ઓગણ બીજ અંકુરિત થતા હોય અહીંયા ન થતા ઓગણ પચાસ ન નથી થતા આમાં નહીં આમાં નહીં આમાંય નહીં તો પાંચ પૈકી ઝીરો થેલીઓ એવી છે એટલે અશક્ય ઘટના થઈ ગઈ આની સંભાવના ઝીરો થઈ ગઈ એટલે અશક્ય ઘટના થઈ ગઈ બરાબર છે ચાલો થેલીમાં પાંત્રીસ થી વધુ બીજ અંકુરિત થતા હોય તેવી ઘટનાની સંભાવના પૂછે છે આપણને તો પાંત્રીસ થી વધુ બીજ અંકુરિત થતા હોય એની સંભાવના માટે આપણે શું કરશું ક્યાં ક્યાં છે જોવો તો વધુ આઈ છે આઈ છે આઈ છે આઈ છે ને આઈ છે પાંચે પાંચ તો પાંચ થેલીમાંથી પાંચે પાંચ થેલી એવી છે કે જેમાં પાંત્રીસ થી વધુ બીજ અંકુરિત થાય છે એટલે સંભાવના એક થઈ જશે સંભાવના કેટલી થઈ જશે એક જે છે એ થઈ જશે ક્લિયર નેક્સ્ટ ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડી 30 માંથી છ વખત બાઉન્ડરી ચોવીસ વખત એ સ્ત્રી ખેલાડી જે છે એ બહાર ન મોકલી શકી બરાબર આની ચર્ચા આપણે ઓલરેડી થઈ ગયેલ છે ઓકે આગળ વધીએ અહીંથી નવા પ્રશ્નો તરફ ચાલો કોઈ એક રીતે સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ એટલે કે એનાલિસિસ કર્યું સર્વે કર્યો તેમાંથી પ્રાપ્ત થયેલી માહિતી નીચે મુજબ છે આ કોષ્ટકમાં કઈક માહિતી આપેલી છે હવે શું પૂછે છે ધારો કે આપણે એટલે કે યાદિક રીતે કોઈ કુટુંબ પસંદ કરીએ તો પસંદ કરેલ કુટુંબ માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો પહેલું આવક દસ થી તેર હજાર હોય અને બે વાહન હોય હવે દસ થી તેર હજાર એટલે આ જોવાનું વાહનની સંખ્યા કેટલી તો કે બે તો આને અને આને મેચ કરાવો તો અહીંયા મેચ થશે જોઈ લો બે અને અહીંયા દસ થી તેર હજાર તો એવા ઓગણત્રીસ કુટુંબો છે કે જેની માસિક આવક એટલી હોય કેટલા ઓગણત્રીસ કુટુંબો કેટલા આપેલા છે જુઓ તો કુલ કુટુંબો ચોવીસો કુલ કુટુંબો કેટલા આપેલા છે તમને રકમમાં ચોવીસો તો ચોવીસો માંથી ઓગણત્રીસ કુટુંબો એવા મળ્યા મને કે જેની આવક એટલી હોય ને વાહન ફક્ત બે હોય પછીના પ્રશ્ન ઉપર જઈએ જો હું તમને ફરીથી કહું છું અત્યારે હું ખાલી ગણતરી જ બતાવું છું તમારે આખું ઘટના વ્યાખ્યાયિત કરીને વ્યવસ્થિત બધું કરવું પડશે માસિક આવક સોળ હજારથી વધુ હોય એટલે પહેલાં આની સામું જોવાનું સોળ હજારથી વધુ હોય ઓકે અને ફક્ત એક જ વાહન હોય ફક્ત એક જ વાહન હોય હવે આ બે ઇન્ટરસેક્ટ ક્યાં થશે અહીંયા થશે કે નહીં થાય જો તો અહીંથી આમ અને અહીંથી આમ બે અહીંયા ભેગા થશે એટલે આનો આન્સર આવશે ફાઈવ સેવન્ટી નાઇન શું આવશે આવશે અને છેદમાં છે એકસો ત્રાણું ના છેદ આઠસો ક્લિયર છે ઓકે ખાલી જો આ કોષ્ટકને સમજતા આવડી જાય ને આપણને શું કહેવા માંગે છે તો કોઈ પ્રોબ્લેમ થાય એવું છે નહીં જરી કઈ રીતે બરાબર ઓકે તો માસિક આવક સાત હજારથી ઓછી હોય અને એક પણ વાહન ના હોય એટલે ઝીરો વાહન હોય સાત થી ઓછી હોય અને વાહન ઝીરો હોય એવા કેટલા ફેમિલી છે દસ ફેમિલી એવા છે કેટલા દસ કેટલામાંથી માંથી માંથી તો ઝીરો ઝીરો ઉડી જાય એટલે એકના છેદમાં બસો ને ચાલીસ તમારો જવાબ છે એકના છેદમાં બસો ને ચાલીસ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન માસિક આવક તેર હજારથી સોળ હજાર હોય અને તેમની પાસે બેથી વધુ વાહન હોય કેટલા કીધા છે તેર હજારથી સોળ હજાર તો આ આવકને આપણે ધ્યાનમાં લેશું અને વાહન કેટલા કીધા છે બેથી વધુ મોર દેન ટુ બરાબર છે બે થી વધુ આવક તેર હજારથી સોળ હજાર હોય વાહન બે થી વધુ હોય એવા કેટલા થાય જો તો અહીંથી આ અને અહીંથી આમ એટલા પચીસ આપણને લાગુ પડશે એટલે શું લખશું આપણે પચીસ કેટલામાંથી ચોવીસોમાંથી બરાબર છે આનો તમે છેદ ઉડાડો તો પચીસ એકા પચીસ પચીસ નવા બસો પચીસ વધે પંદર એકસો પચાસ પચીસ છ એકસો પચાસ એકના છેદમાં છન્નું છેદ ઉડાડ્યા પછી એકના છેદમાં જવાબ આવશે આનો પણ હજી હું કહું છું અહીંયા માત્રને માત્ર હું ગણતરી જ બતાવું છું બરાબર પણ મેં તમને જે શરૂઆતમાં હમણાં થોડાક મિનિટો પહેલા જે આપણે વાત થઈ છે ઉપર ઘટના વ્યાખ્યાય કરવાની સૂત્ર લખવાનું પછી જ ગણતરી કરવાની એ પ્રમાણે તે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ઓકે ચલો એક કરતા વધુ વાહન ન હોય એક થી વધારે વાહન ન હોવા જોઈએ તમારી પાસે શું કે છે એક થી વધારે વાહન ન હોવા જોઈએ એટલે એક હોય તો ચાલે પણ એક થી વધુ નહીં અને એક થી ઓછા હોય તોય ચાલે એક થી વધુ ન હોવા જોઈએ એક હોય કેમથી ઓછા હોય તો ચાલે દેટ મીન્સ આ બધાનો સરવાળો કરીને છેદમાં ચોવીસ આવશે આ નંબર્સ પ્લસ આ નંબર્સ બધાનો સરવાળો કરીને છેદમાં કેટલા આવશે ચોવીસ એ તમારો આન્સર થઈ જશે ક્લિયર આઈ હોપ આઈડિયા ક્લિયર થયો હશે તમને બરાબર ચલો હવે આ પ્રશ્નોમાં કંઈ છે નહીં ટોટલ બસો વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમને આંકડાશાસ્ત્ર વિષય ગમે છે કે નથી ગમતો તો ગમે છે એવું એકસો પાંત્રીસ છોકરાએ કીધું અને મને આ વિષય નથી ગમતો એવો જવાબ પાસઠ વિદ્યાર્થીઓ આપ્યો તો ગમે તેની સંભાવના ન ગમે ભાઈ આના છેદમાં બસો મૂકી દો અને આના છેદમાં બસો મૂકી દો બેની સંભાવના મળી જાય બહુ ઇઝી વસ્તુ છે બરાબર નેક્સ્ટ આ પ્રશ્નનો વિચાર કરો પ્રશ્ન નંબર પંદર અગિયાર થેલી કે જેના ઉપર પાંચ કિલો લખેલું છે તેમાં ખરેખર કેટલો લોટ છે એ નીચે પ્રમાણે આપેલ છે તો આમાંની કોઈ એક થેલી રેન્ડમલી પસંદ કરતા તેમાં પાંચ કિલોથી વધુ લોટ હોય તેની સંભાવના કેટલી ટોટલ થેલી છે અગિયાર એમાંથી પાંચથી વધુ વાળી કેટલી આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત થેલી એવી નીકળી અગિયારમાંથી સાત થેલીઓ એવી નીકળી જેમાં સો વખત ઉછાળવામાં આવે છે સિક્કાને તેમાં છપ્પન વખત છાપ મળે છે અને ચુમ્માલીસ વખત કાંટો મળે છે તો દરેકની સંભાવના છપ્પન ના છેદ સો ને ચુમ્માલીસ ના છેદમાં સો પૂરું બરાબર ક્રિકેટમાં સચિને સાઈઠ ઇનિંગમાંથી બાર વખત સદી ફટકારી તો તેણે નથી ફટકારી સદી તેની સંભાવના કેટલી હવે સાહીઠ માંથી બાર વખત ફટકારી એટલે અડતાલીસ બાકી રહી અડતાલીસ ઇનિંગ એવી છે સાહીઠ માંથી કે જેમાં એને સદી નથી ફટકારી તો એની સંભાવના થઈ કે અડતાલીસ ભાગ્યા સાહીઠ ક્લિયર છેદ ઉડાડવા પડે હજી એમાં જીરો પોઈન્ટ આઠ જવાબ આવશે ક્લિયર ચલો તો આટલી વસ્તુઓ જે છે આમાં કઈ મુશ્કેલી ન હોવી જોઈએ યસ એક આ જોઈ લઈએ એક સમતોલ સિક્કો ત્રણ વાર ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાની સંભાવના શોધો સિક્કો ત્રણ વાર ઉછાળો તો તમને ભણાવ્યું તો કેટલા પરિણામો શક્ય શક્ય છે છે જોઈ પરિણામો એચ ટીચ ટી એચટી ટીચ ટી અને ટીટી બસ આઠ પરિણામો પહેલાં અહીંયા કોપી કરી નાખીએ આપણે કઈ રીતે એચએચ ટીએચ ટીટી થોડુંક આ બાજુ લખી નાખીએ એચ 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 ટી ટી એચ ટી ફરીથી એનું લખીએ HH એચ એચ ટી ટી એચ અને ટીટી પહેલાં ચારની પાછળ એચ લગાડી દો એચ 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 છેલ્લા ચારની પાછળ ટી લગાડી દો ટી છાપ કેટલી વખત મળે છે તો આઠ માંથી એક પ્રયત્ન એવું છે કે જેમાં ત્રણેયમાં છાપ મળે છે જો ટોટલ શક્ય પરિણામો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ વખત તમે પ્રયત્ન કરો ત્યારે એક વખત એવું બને છે કે તમને ત્રણે ત્રણ ઉપર છાપ મળે છે તો આ પહેલો પ્રશ્ન થઈ ગયો આપણો હવે બીજા પ્રશ્ન માટે જઈએ છાપ બે વખત અને કાંટો એક વખત ઉદભવે હેડ બે વખત હોય અને ટેલ એક વખત હોય તો જુઓ અહીંયા આગળ બે હેડ એક ટેલ છે અહીંયા આગળ બે હેડ એક ટેલ છે અહીંયા આગળ બે હેડ નથી એટલે આનો ચાલે અહીંયા આગળ બે હેડ અને એક ટેલ છે અહીંયા બે હેડ નથી અહીંયાય બે હેડ નથી ને અહીંયા નથી તો આઠ માંથી એક બે અને ત્રણ પરિણામો એવા છે કે જેમાં બે વખત હેડ અને એક વખત ટેલ છે છે એટલે આનો આન્સર આપણે થઈ થઈ જશે જશે જે એ આ પ્રશ્નનો જવાબ જો તમે ત્રીજા પ્રશ્ન માટે પ્રયત્ન કરો તો એક વખત હેડ અને બે વખત ટેલ ઉદ્ભવે એવા પ્રયત્ન એવા પરિણામો કેટલા છે કે જેમાં એક વખત હેડ હોય બે વાર ટેલ હોય તો જો આ એક એક વખત હેડ છે બે વખત ટેલ છે આ બે અને આ ત્રણ તો આ ત્રણ પરિણામો એવા છે કે જેમાં ટેલ બે વખત છે ને હેડ એક વખત જ છે તો ફરીથી આનો આન્સર પણ કેટલો આવશે જ આવશે ત્રણેય વખત ટેલ એવા પ્રયત્નો કેટલા છે આઠ માંથી એક જ પ્રયત્ન એવો છે આ આવડો દેખાય છે કે જેમાં ત્રણેય ટેલ હોય બાકીમાં ત્રણેય વખત ટેલ નહીં હોય ચાર વખત ટેલ ઉદભવે ચાર વખત થોડી ઉદભવે તમે સિક્કો ઉછાળો ત્રણ વખત છે તો આ તો અશક્ય ઘટના થઈ ગઈ આની સંભાવના તો ઝીરો થઈ જશે કારણ કે તમે સિક્કો ત્રણ વાર ઉછાળો ને ચાર વખત ટેલ ઉદભવે આવું શક્ય નથી વધુમાં વધુ ત્રણ વખત ટેલ ઉદ્ભવે વધુમાં વધુ ત્રણનો અર્થ શું થાય પહેલાં એ સમજવો પડે આપણે વધુમાં વધુ ત્રણનો અર્થ તમે શું કરો છો પહેલાં એને આપણે સમજવો પડે જો એ તમને ક્લિયર થઈ જતું હોય તો આમાં કોઈ પ્રોબ્લેમ ન થાય ક્લિયર તો જે છે એની અંદર તમને કોઈ પ્રોબ્લેમ ન થાય ચાલો પહેલાં આપણે આને કાઢી દઈએ વધુમાં વધુ ત્રણ શું થાય કાતો ત્રણ કાતો ત્રણ કરતા ઓછી વધુમાં વધુ ત્રણ ત્રણ કરતા ઓછી પણ ત્રણ કરતા ઓછી હોય તોય ચાલે તો એ તો બધું લાગુ પડી ગયું ને જો પેલા ત્રણ ટેલામાં છે એ હાલ છે ત્રણ કરતા ઓછી અહીંયા ત્રણ કરતા ઓછી ટેલ છે અહીંયા ત્રણ કરતા ઓછી ટેલ છે અહીંયા એક ટેલ છે એટલે ત્રણ કરતા તો ઓછા જ થયા એક હે ને અહીંયા બે ટેલ છે ત્રણ કરતા ઓછી છે અહીંયા અહીંયા એક ટેલ ટેલ છે છે અને એક પણ ટેલ નથી એટલે ત્રણ કરતાં તો ઓછી ટેલ ઝીરો કેટલી ટેલ છે ઝીરો એટલે ત્રણ કરતા તો ઓછી થઈ આઠ માંથી આઠે આઠ પરિણામો લાગુ પડશે એટલે જવાબ એક આવશે એટલે આ ચોક્કસ ઘટના થઈ ગઈ કેવી થઈ ગઈ ચોક્કસ ઘટના જ્યારે આને કહેવાય અશક્ય ઘટના શું કહેવાશે આને અશક્ય ઘટના કહેવાશે ક્લિયર ચલો આટલી વસ્તુને એકવાર વાર પેલા ઝડપથી જોઈ લો ચાલો મિત્રો હવે અહીંથી આગળ વધીએ સંભાવનાના મટીરિયલના જે પ્રશ્નોની ચર્ચા કરવી હતી એ આપણે પૂરી કરી નાખી હવે અહીંથી આગળ જે આપણે વધવું છે એ આગળના પ્રશ્નોમાં આ જે આગળના પ્રશ્નોની ચર્ચા મારે તમારી સાથે કરવી છે એ ક્યાંય મટીરિયલમાં બેઠે બેઠા તમને નહીં મળે આ એક એક્સ્ટ્રા કન્સેપ્ટ છે જે તમને શીખવાડવામાં આવી રહ્યો છે પણ જેના પર આધારિત પ્રશ્નો અવારનવાર તમને ઘણી બધી પરીક્ષાઓમાં જોવા પણ મળશે શું પ્રશ્ન હોય આવો પ્રશ્ન હોય કે સો ગુણની કસોટીમાં સો ગુણની કસોટીમાં આપણે કામ કરીએ થોડીક નાની કસોટી રાખીએ ત્રીસ ગુણ ની કસોટી રાખી આપણી બરાબર ત્રીસ ગુણ ની કસોટીમાં એકત્રીસ ગુણ આવવાની સંભાવના શોધો એવું પૂછે આપણને તો હવે ઈ કઈ રીતે શોધવી તો અહીંયા આગળ ઓપ્શન આપવાની મારે જરૂર નથી તમને કારણ કે તમે મોટા ભાગના સહમત હશો કે ત્રીસ ગુણ ની પરીક્ષામાં કોઈ દી એકત્રીસ ગુણ આવે જ નહીં એટલે આની સંભાવના ઝીરો થાય આ અશક્ય ઘટના લખેલી છે મેં ત્રીસ ગુણની પરીક્ષામાં એકત્રીસ ગુણ આવવા એ એક અશક્ય ઘટના છે જે કોઈ પોસિબલ જ નથી હવે પ્રશ્નને ફેરવીએ આ અહીંયા સુધી તો પ્રશ્નમાં કાંઈ વાંધો નથી લગભગ દરેક વિદ્યાર્થી આનો જવાબ આપી શકશે મને નથી લાગતો કોઈને વાંધો આવશે પણ પ્રશ્ન હવે શરૂ થાય છે કે ત્રીસ ગુણની પરીક્ષામાં ગુણ આવવાની સંભાવના શોધો હવે આ જવાબ આપણે જોતો છે ચાર ઓપ્શન પણ હું તમને આપું બરાબર એટલે તમે ગેસ પણ કરી શકો ધારી પણ શકો એક છે વીસ ના છેદમાં ત્રીસ બીજો ઓપ્શન છે વીસ ના છેદમાં એકત્રીસ એક ના છેદમાં ત્રીસ અને એકના છેદમાં એકત્રીસ આ ચાર વિકલ્પો છે એ બી સી આમાંથી તમે તમે કયા જવાબ સાથે 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 જશો છો કે ડી સાથે તમે એવો છે કે ત્રીસ ગુણની પરીક્ષામાં વીસ ગુણ આવવાની સંભાવના કેટલી આ ચાર વિકલ્પો તમારી સામે છે આપણે વિચારવાની છે કે આપણે કોની સાથે જશું ચલો તમે વિચારી લીધું હશે જો હજી તમારે વિચારવું હોય તો વિડીયોને પોઝ કરીને તમે વિચારી શકો હું આના જવાબ તરફ હવે જાઉં જો આનો સાચો આન્સર છે છે ને ઓપ્શન ડી થવાનો કદાચ તમારા લાગ્યો હશે પણ કેટલાક લોકોને પેલા વાત કરેલી છે આની એટલે કદાચ યાદ પણ હોય બરાબર અત્યારે તો રિવિઝન થઈ રહ્યું છે ને આવું પેલા તો ભણાવેલું જ છે બધું બરાબર એટલે ઘણાને યાદ હશે જો યાદ નહીં હોય તો થોડોક ઝટકો પણ લાગ્યો હશે હવે આ જવાબ આવ્યો ક્યાંથી પેહલા તો છેદમાં એકત્રીસ કઈ રીતે આવ્યા તમે વિચારો મિત્રો કે જ્યારે તમે ત્રીસ માર્કની આપતા હો ત્યારે શક્ય પરિણામો કેટલા કાં તો ત્રીસ માંથી એક માર્ક આવે તો બે માર્ક આવે તો ત્રણ માર્ક આવે કાં તો ચાર માર્ક આવે કાં તો પાંચ માર્ક આવે કાં તો છ થી માંડીને કાં તો અઠ્યાવીસ માર્ક આવી શકે કાં તો ઓગણત્રીસ ને કાં તો મેક્સિમમ ત્રીસ માર્ક આવી શકે જો તમે ત્રીસ માર્કની ટેસ્ટ આપતા હો તો તમે એવું વિચારતા હશો કે ટોટલ શક્ય પરિણામો ત્રીસ થાય કાં તો એક માર્ક આવે કાં તો બે માર્ક આવે થી માંડીને મેક્સિમમ ત્રીસ એવું તો નથી જ બનવાનું કે ત્રીસ માર્કની પરીક્ષામાં એકત્રીસ માર્ક આવ્યા પણ એક શક્ય પરિણામ તમે વિચારતા ભૂલી જાઓ છો એ છે ઝીરો ઝીરો પણ આવી શકે ઘણા લોકોને આવ્યા હશે બરાબર આ તો મજાકનો ટોપિક છે બરાબર કે ઝીરો માર્ક પણ ડબલ્યુઆરટીમાં પોસિબલ છે અથવા તો ત્રીસ માર્કની ટેસ્ટમાં પોસિબલ છે એટલે ઝીરો પણ એક શક્યતા લેવી પડે એટલે કુલ શક્યતાઓ કેટલી થઈ ગઈ કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા એટલે એટલે છેદમાં છેદમાં લખી નાખ્યા પહેલું તો 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 આ આ જ જ જ ને આવવા જોઈએ તમારા જવાબમાં ક્લિયર છે અચ્છા હવે આમાંથી તમને કયું પરિણામ લાગુ પડે છે એક જ પરિણામ કયું તો કે વીસ વચ્ચે કોણ આવતું હશે વીસ આવતા હશે મને માત્ર ને માત્ર વીસ લાગુ પડે છે તો ટોટલ પરિણામો એકત્રીસ છે પણ એમાંથી મારા કામના પરિણામો કેટલા એક કયું પરિણામ તો પરિણામોની સંખ્યા લખવાની હોય પરિણામ છે લખવાનું હોય કેટલા પરિણામો કામના છે છે માત્ર એક જ પરિણામ પરિણામ કામનું આ નંબર લખેલું પરિણામ જે છે કામનું છે તો ટોટલ એકત્રીસ પરિણામો છે એમાંથી એક જ પરિણામ કામનું છે એમ પૂછ્યું કયું પરિણામ કામનું છે તો તમે કહેશો વીસ પણ અહીંયા પરિણામોની સંખ્યા લખવાની હોય પરિણામ ખુદ નો લખવાનું હોય સમજજો ક્લિયર ચાલો હજી એક પ્રશ્નની હું તમારી સાથે વાત કરી લઉં આનો જવાબ કેટલો લખ્યો આપણે એક ના છેદમાં એકત્રીસ આનો સાચો જવાબ થશે બરાબર ચાલો એક છેલ્લો આની જેવો પ્રશ્ન વિચારી લઈએ પછી આપણે આગળ નવા મુદ્દાની ચર્ચા કરશું બરાબર ચાલો નેક્સ્ટ પચાસ ગુણના પ્રશ્નપત્રમાં પચાસ ગુણ આવવાની સંભાવના કેટલી બસ આ જ છે તમે તમે વિચારી શકો છેદમાં 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 કેટલા કેટલા લખું 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 કે કે ચાલો કેવો આંકડો તો કહેશો સર લખો લખો કેમ એવું કારણ કે પચાસ માર્કનો પેપર છે તો આટલી શક્યતા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ થી માંડીને એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ ઓગણ પચાસ ને પચાસ આ પચાસ શક્ય પરિણામો પણ નહીં હજી એક પરિણામ ભૂલવાનું નહીં કયું ઝીરો પચાસ ગુણના પેપરમાં ઝીરો ગુણ પણ આવી શકે છે આ પણ એક શક્યતા છે આ પણ એક પોસિબિલિટી છે તો એને પણ ધ્યાનમાં લેવાની એટલે કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા એકાવન થઈ ગયા આમાં કોઈ પ્રશ્ન નથી હવે એ જે એકાવન પરિણામો છે ઝીરો એક બે ત્રણ થી માંડીને અડતાલીસ ઓગણપચાસ પચાસ સુધીના જે પરિણામો છે એમાંથી તમને કેટલા લાગુ પડે છે ટોટલ એકાવન પરિણામો છે તમારા કામની એક જ છે કહી તો કે પચાસ તો એક ના છેદમાં એકાવન જે છે એ તમારો જવાબ થઈ જશે ક્લિયર એક છેલ્લો પ્રશ્ન એક છેલ્લો પ્રશ્ન બરાબર જોજો ધ્યાન આપજો પચાસ ગુણના પ્રશ્ન ઓછામાં ઓછા ચાલીસ ઓછામાં ઓછા ચાલીસ ગુણ આવવાની સંભાવના કયો કેટલી થાય તો પેલા પચાસ ગુણનો પેપર છે એટલે ટોટલ શક્ય પરિણામો તો એકાવન થવાના છે એમાં તો કોઈને ડાઉટ નહીં હોય તો છેદમાં તો એકાવન લખી જ નાખું જાણે કે દેખાય છે ને છેદમાં મેં એકાવન લખીને એક અંશમાં શું લખવું પ્રશ્ન છે હવે શક્ય પરિણામો ક્યાં ક્યાં થાય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવી રીતે ચાલુ રહે ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ ટોટલ આટલા શક્ય પરિણામો છે તો ટોટલ શક્ય પરિણામો હજી એક ઝીરો હોય છે ઓ ભૂલવાન નહીં પાછો હજી એક શક્ય પરિણામ ઝીરો છે છે પચાસમાંથી ઝીરો માર્ક લાવવા વાળા એ ઘણા ખેરખા હોય છે બરાબર એટલે આપણે એને એક શક્યતા તરીકે ધારવું તો પડે જ તે બરાબર એને કન્સિડર તો કરવું જ પડે તો ટોટલ શક્ય પરિણામો કેટલા થાય એકાવન 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 લખી નહીં શકું સમય નથી એટલે પણ તમે સમજી લ્યો કે આ એકાવન ઝીરો થી માંડીને પચાસ સુધી માર્ક આવી શકે તો ટોટલ પરિણામ એકાવન થઈ ગયા હવે એમાં કીધું છે ઓછામાં ઓછા ચાલીસ તમે સમજો છો ઓછામાં ઓછા ચાલીસ એટલે ચાલીસ કે ચાલીસ કરતા વધુ તો તમારે ચાલીસ ને પણ લેવાનો અને ચાલીસ કરતા વધુ વાળા પણ બધા લેવાના ઓછામાં ઓછા ચાલીસ નો અર્થઘટન આવડવું જોઈએ ઓછા ચાલીસ કરતા વધુ પણ ઓછા તો તો લીધા છે અને વાળા પણ બધા પરિણામો લીધા ઘણો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે જવાબ આવી જશે અગિયારના ના છેદમાં એકાવન આ તમારો પરફેક્ટ આન્સર થઈ ગયો ક્લિયર ઓછામાં ઓછા ચાલીસ એટલે કે કરતા વધુ પરિણામો તમારે લાગુ પડે એટલે કે એવા છે 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 અને ટોટલ શક્યતાઓ એટલે છેદમાં જે જે એ પણ આવી જશે આ થઈ ગયો એક પ્રકાર એક્સ્ટ્રા આપણે સંભાવના ચેપ્ટરમાં શીખવો પડે કારણ કે એને રિલેટેડ ક્વેશ્ચન ફ્રીકવન્ટલી પરીક્ષાઓમાં હોય છે ઇવન ધોરણ દસની ની પરીક્ષાઓમાં પણ આને આધારે પ્રશ્નો હોય છે અને ધોરણ નવની ની પ્રખરતા શોધ કસોટીમાં પણ પૂછાતા હોય છે આગળ વધીએ હવે છે કેલેન્ડર પર આધારિત સંભાવનાના પ્રશ્નો કોના પર આધારિત કેલેન્ડર પર આધારિત તો જો પ્રશ્ન એવો પૂછાય કે સામાન્ય વર્ષમાં સામાન્ય વર્ષમાં ત્રેપન શુક્રવાર આવવાની સંભાવના શોધો આવું પૂછાય આપણને સંભાવના શોધો પછી લીપ વર્ષમાં ત્રેપન શુક્રવાર આવવાની સંભાવના શોધો બરાબર ઓકે સામાન્ય વર્ષના

फेब्रुआरी महीना शुक्रवार आवा संभावना शोधो बराबर छल्ले કોઈ પણ વર્ષના જાન્યુઆરી મહિનામાં કોઈ પણ વર્ષના જાન્યુઆરી માસમાં પાંચ શુક્રવાર આવવાની સંભાવના કેટલી થાય અને છેલ્લે એકાદો ત્રીસ મહિના વાળો મહિનો કેવો હોય તો કે જૂન લઈ લઈએ ચાલો જૂન માસમાં પાંચ શુક્રવાર આવવાની સંભાવના કેટલી થાય આટલા પ્રશ્નો જેથી આપણને પૂછવામાં આવી રહ્યા છે બરાબર આટલા પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે કે આનો જવાબ આપો વન બાય વન દરેકની ચર્ચા કરીએ આપણે વન બાય વન બરાબર વિચારતા જઈએ જો સૌથી પહેલો પ્રશ્ન શું છે આવવાની સંભાવના વર્ષમાં દિવસ કેટલા હોય તો કે ત્રણસો દિવસ હોય બધાને સાત વડે ભાગવાના તો થશે જ તે ધારો કે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય તો કે ત્રણસો ને છાસઠ દિવસ હોય એને પણ સાત વડે ભાગવાના થશે ધારો કે સામાન્ય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય એને પણ સાત વડે ભાગો બરાબર લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય એને પણ સાત વડે ભાગો બરાબર હવે બીજે કઈ શક્યતા છે તો આખા મહિનામાં એકત્રીસ દિવસ હોય તો એને સાત વડે ભાગો ને મહિનાની અંદર ત્રીસ દિવસ હોય તો એને સાત વડે ભાગો દરેકને સાત વડે ભાગવાનું તો આવે જ તે હવે દરેકનો સાત વડે ભાગાકાર કરો તો અહીંયા ઉપર બાવન આવશે અને વચ્ચે નીચે એક શેષ આવશે એક મેં ભાગાકાર કરેલો છે એટલે મને ખબર છે અહીંયા બાવન આવશે આની શેષ બે આવશે આની શેષ એક આવતી હતી અહીંયા બે ભાગફળ બંનેનો બાવન જ આવશે સાત ચોક અઠ્યાવીસ આની શેષ આવશે ઝીરો સાત ચોક અઠ્યાવીસ આની શેષ વધશે એક સાત ચોક અઠ્યાવીસ શેષ કેટલી વધશે ત્રણ વધશે સાત ચોક અઠ્યાવીસ શેષ કેટલી વધશે તો કે બે વધશે હવે સમજવાની કોશિશ કરો આવા પ્રકારના દરેક પ્રશ્નોમાં જો પેલો પહેલો પોઈન્ટ શું છે ખબર બધામાં વાર છે ને શુક્રવાર જ રાખ્યો છે જો શુક્રવાર 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 એવું નથી કે મારો ફેવરિટ વાર છે મેં એટલે શુક્રવાર બધામાં સરખો રાખ્યો છે કારણ કે વાર થી આ પ્રશ્નોમાં કોઈ ફરક ન પડે આ બધામાં શુક્રવારની જગ્યાએ તમે સોમવાર નાખો કે મંગળવાર નાખો કે બુધવાર નાખો કે ગુરુવાર કે શનિવાર કે રવિવાર નાખો તો જવાબ ઉપર કોઈ અસર નહીં થાય જવાબ તો એ જ રહેશે તો વારથી તો કઈ અસર થતી નથી એટલે મેં હાથે કરીને બધામાં સરખો વાર લખ્યો છે તમે કન્ફ્યુઝ ન થાવ એટલે કારણ કે વારથી કોઈ ફરક પડતો નથી આ જવાબોમાં હવે સીધો શોર્ટકટ એવો છે કે ઉપર હંમેશા વધારાના દિવસો લખવાના અંશમાં શું લખવાના વધારાના દિવસો અને છેદમાં હંમેશા સાત લેવાના છેદમાં હંમેશા કેટલા લેવાના મિત્રો તો કે સાત લેવાના આ નિયમ જ યાદ રાખવાનો તમારે કે ઉપર હંમેશા વધારાના દિવસો નીચે હંમેશા સાત એટલે બધાના છેદમાં સાત આવશે એ ફિક્સ છે બધાના છેદમાં સાત આવશે છેદમાં બધાના સાત આવશે આના છેદમાં એ સાત આવશે આના છેદમાં એ સાત આવશે આના છેદમાં એ સાત આવશે બધાના છેદમાં સાત તો આવશે જ તે હવે મૂળ અંશમાં શું લેવાનું હતું કે વધારાના દિવસો લેવાના વધારાના દિવસો એટલે શું વધારાના દિવસો એટલે શું જે અહીંયા શેષ વધે છે આનો અર્થ શું છે ત્રણસો ને સાત વડે ભાગો તો બાવન ભાગફળ આવે છે અને એક શેષ આવે છે આનો અર્થ શું છે કે આખા સામાન્ય વર્ષમાં બાવન અઠવાડિયા પૂરેપૂરા છે બાવન અઠવાડિયા પૂરેપૂરા છે એટલે બાવન સોમવાર સો ટકા આવશે બાવન મંગળવાર સો ટકા આવશે શનિવારે આવશે શુક્રવારે આવશે પૂરા અઠવાડિયાનો અર્થ શું થાય કે દરેકે દરેક વાર મિનિમમ બાવન વખત તો આવે ને આવે જ તો અહીંયા જો બાવન અઠવાડિયા છે એટલે ઉપર બાવન હવે ત્રેપનમું અઠવાડિયું શરૂ થશે જેવા બાવન અઠવાડિયા પૂરા થાય એટલે ત્રેપન અઠવાડિયું એમ કે હાલો હવે હું ચાલુ થઈ જાવ એટલે ત્રેપન અઠવાડિયું ચાલુ થવા આવશે પણ એમાં ખાલી એક જ દિવસ આવશે માત્ર એક જ દિવસ આવશે હવે માની લો ત્રેપનમાં માં અઠવાડિયા જે એક દિવસ છે એ સોમવાર હોય તો આખા વર્ષમાં બાવન વખત સોમવાર અહીંયા આવ્યો અને એક સોમવાર અહીંયા તમે ગણી નાખ્યો છો તો ટોટલ ત્રેપન સોમવાર થાય ને બાકી બધા જે છે બાવન વખત જ થાય માની લો આ મંગળવાર પણ હોઈ શકે બુધવાર પણ હોઈ શકે ગુરુવાર પણ હોઈ શકે આ એક છે ને વધારાનો દિવસ છે બાવન અઠવાડિયા પૂરેપૂરા અને એક વધારાનો દિવસ છે તો અંશમાં હંમેશા વધારાના દિવસો મૂકો તો એક થઈ જાય તો એકના છેદમાં સાત જવાબ આવી ગયો જે નીચે છે ને બધા વધારાના દિવસો છે આ એક વધારાનો દિવસ છે અહીંયા બે વધારાના દિવસો છે અહીંયા ઝીરો વધારાના દિવસો છે અહીંયા એક વધારાનો દિવસ ત્રણ વધારાના દિવસો ને બે વધારાના દિવસો હવે જો અઠવાડિયામાં બે દિવસ વધ્યા જેવા બાવન અઠવાડિયા બધામાં થઈ ગયા બધા વાર બાવન વખત આવી ગયા એટલે ત્રેપનમું અઠવાડિયું બેસે ત્રેપનમું અઠવાડિયું બેસે કઈ બે જ દિવસ ચાલશે ત્યાં તો વરસ બદલાઈ જશે ત્યાં તો વરસ પૂરું થઈ જશે નીચે કેટલા આવે તો કે સાત આવે ક્લિયર ઓકે અહિયાં આગળ સામાન્ય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પાંચ શુક્રવાર આવવાની સંભાવના કેટલી હવે જો આ સામાન્ય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં દિવસો કેટલા હોય અઠ્યાવીસ દિવસ હોય કેટલા દિવસ હોય અઠ્યાવીસ દિવસ હોય જો અઠ્યાવીસ ને સાત વડે ભાગો તો સાત ચોક અઠ્યાવીસ વધે ઝીરો એટલે વધારાનો એક દિવસ જ નથી એનો મતલબ એવો કે અઠ્યાવીસ દિવસનો જો મહિનો હોય તો બધા વાર ચાર ચાર વખત આવશે પાંચમી વખત એક વાર નહીં આવે ઝીરો વાર એવા હશે કે જે પાંચમી વાર આવશે મતલબ શક્ય જ નથી કે આમાં કોઈ પણ વાર પાંચ વખત આવે એટલે વધારાના દિવસો ઝીરો મૂકી દો અંશમાં તો ઝીરો ભાગ્યા સાત એટલે જવાબ આવે ઝીરો જે છેદમાં વધારે છેલ્લે જે શેષ તરીકે વધારાના દિવસો વધે છે એની અંશમાં મૂકી દેવાના બસ બીજું કાંઈ નહીં કરવાનું છેદમાં તો સાત ફિક્સ જ છે ઓકે લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનામાં પાંચ શુક્રવાર આવને હવે જો લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય કેટલા દિવસ હોય ઓગણત્રીસ દિવસ હોય તો એમાં વધારાના દિવસો કેટલા મળે છે એક એટલે જવાબ શું થઈ ગયો એકના છેદમાં સાત થઈ ગયો બરાબર જાન્યુઆરીમાં પાંચ શુક્રવાર આવવાની હોય જાન્યુઆરીમાં દિવસો કેટલા હોય એકત્રીસ હોય જાન્યુઆરીમાં ટોટલ કેટલા દિવસો હોય એકત્રીસ દિવસો હોય હવે એકત્રીસમાં તમે જુઓ તો શેષ કેટલી વધે છે ત્રણ એટલે વધારાના દિવસો કેટલા ગણાય ત્રણ એટલે જવાબ શું આવશે ત્રણ ના છેદમાં સાત શું જવાબ આવશે મિત્રો ત્રણ ના છેદમાં સાત આવી જશે જૂન મહિનામાં પાંચ શુક્રવાર આવવાની સંભાવના કેટલી હોય જૂન મહિનામાં દિવસો કેટલા હોય તો કે ત્રીસ એને સાત વડે ભાગો તો શેષ કેટલી વધે બે એટલે જવાબ આવશે બે ના છેદમાં સાત બસ આ વાર્તા પૂરી થઈ ગઈ છે આ વાર્તા પૂરી થઈ ગઈ છે તો વર્ષોથી આ બધા પ્રશ્નો આજ જ ટ્રેન્ડમાં પૂછાય છે કે ત્રેપન શુક્રવાર ત્રેપન શુક્રવાર પાંચ શુક્રવાર પાંચ શુક્રવાર પાંચ શુક્રવાર પાંચ શુક્રવાર ભલે મહિનો ફરી જાય તમારે શું કરવાનું જેટલો સમય તમને આપેલો છે ધારો કે સામાન્ય વર્ષ આપેલું છે તો ત્રણસો દિવસ થાય આખો સમયગાળો

થોડોક ધીરે ધીરે ટ્રેન્ડ પ્રશ્નો પૂછવાનો બદલાય છે જો હવે સમજો આ જે શોર્ટકટ છે ને વધારાના દિવસો હંમેશા તમારો જવાબ હોય એ ત્યારે જ લાગુ પડે કે આંકડો વર્ષમાં ત્રેપન વખત પૂછ્યો હોય અને મહિનામાં પાંચ વખત પૂછ્યો હોય તો તે શું પૂછ્યું હોય આખા વર્ષમાં ત્રેપન વખત પૂછ્યું હોય અને એક મહિનામાં કેટલી વખત પૂછ્યું હોય પાંચ વખત પૂછ્યું હોય તો તે ધારો કે અહીંયા બાવન કર નાખું ને હું આ પ્રશ્નમાં ત્રેપન ને બદલે કેટલા કર નાખું ધારો કે બાવન કર નાખું તો હવે આ જવાબ સાચો નથી તો હવે આ ચોક્કસ ઘટના થશે કે બાવન વખત શુક્રવાર તો સો ટકા આવશે કારણ કે બાવન પૂરેપૂરા અઠવાડિયા છે બાવન અઠવાડિયા પૂરેપૂરા છે એટલે બાવન વખત સોમવાર બાવન વખત મંગળવાર બાવન વખત બુધવાર બાવન વખત ગુરુવાર ને બાવન વખત શુક્રવાર પણ સો આવશે

માની લો અહીંયા ત્રેપન ને બદલે હું બાવન નો કરું એને બદલે ચોપન કરી નાખું ચોપન તો એ શક્ય ઘટના છે કોઈ દી ચોપન વખત એક વાર આવે જ નહીં આખા વર્ષમાં કોઈ પણ વર્ષમાં કોઈ પણ વાર ચોપન વખત કોઈ દી શક્ય જ નથી આવે એટલે અશક્ય ઘટના થાય એટલે સંભાવના ઝીરો થઈ જાય તો સમજો ત્રેપન વખત પૂછવું હોય તો મારું સૂત્ર સાચું જ છે વધારાના દિવસો ભાગ્યા સાત તો આપણું શોર્ટકટ સૂત્ર એ સાચું જ છે પણ જો બાવન વખત પૂછવું હોય તો હંમેશા એની સંભાવના એક થાય ચોક્કસ ઘટના ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય અને જો ચોપન વખત પૂછે તો ઝીરો તો અશક્ય ઘટના થાય તો એ શું થાય અશક્ય ઘટના કોઈ દી ચોપન વખત શુક્રવાર આવે જ નહીં એક વર્ષમાં કોઈ દી નો આવે બરાબર તો જે મારો શોર્ટકટ છે વધારાના દિવસો ભાગ્યા સાથી કોના ઉપર લાગુ પડે છે માત્ર ને માત્ર જયારે ત્રેપન વખત કોઈ પણ વાર પૂછ્યો હોય ત્યારે અને નવ્વાણું ટકા કિસ્સાઓમાં ત્રેપન વખત જ પૂછશે નવ્વાણું ટકા કિસ્સાઓમાં એ ત્રેપન વખત જ પૂછશે ધારો કે આખા મહિનાની વાત થતી હોય તો પાંચ વખત જ પૂછશે મોટા ભાગે કદાચ ચાર વખત કે છ વખત પૂછે તો આની સંભાવના એક થાય ને આની સંભાવના ઝીરો થાય જો પાંચ વખત પૂછે તો તો સૂત્ર છે તે વધારાના દિવસો ભાગ્યા સાત તમે સમજો કોઈ પણ મહિનામાં કોઈ પણ વાર ચાર વખત તો મિનિમમ આવે કોઈ પણ મહિનામાં કોઈ પણ વાર મિનિમમ ફોર ટાઈમ્સ તો આવે જ તે સો ટકા આવે

શનિવાર રજા હોય અને પહેલો શનિવાર છે મહિનામાં કોઈ પણ વાર છ વખત આવવાનો જ નથી અશક્ય ઘટના છે એટલે એની સંભાવના ઝીરો થઈ જાય ક્લિયર છે તો આટલી વસ્તુઓ જે છે એ અપ ટુ ડેટ તમારે તૈયાર કરવાની રહે છે મોટાભાગે ત્રેપન અને પાંચ શબ્દ જ વાપરેલો હશે પણ ત્રેપન ને બદલે બાવન પૂછાય કે ચોપન પૂછાય તોય તમને ખબર હોવી જોઈએ પાંચ ને બદલે ચાર કે છ પૂછાય તોય તે તમને સંભાવના એક કે ઝીરો માંથી શું જવાબ આવે એ ખબર હોવી જોઈએ જો એ સિવાયના પ્રશ્નોમાં એક અને ઝીરો સિવાય આન્સર પોસિબલ જ નથી વન અને ઝીરો સિવાય આન્સર પોસિબલ જ નથી ક્લિયર છે તો અહીંયા આગળ મિત્રો આપણું સંભાવના પ્રકરણ જે છે એ પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આગળ મળીશું નવા ચેપ્ટર સાથે આજના લેક્ચરમાં એ સુધી રાખશું થેન્ક યુ